આજરોજ સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણા મધ્ય પ્રાથમિક કુમાર શાળા પ્રાથમિક કન્યા શાળા તેમજ સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે એસપીસીની ત્રિદિવસીય શિબિરની શરૂઆત હાઈસ્કૂલના પ્રાંગણમાં આચાર્ય શ્રી ડૉક્ટર વીએમ ચૌધરી સાહેબની મુખ્ય ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી, જેમાં કોમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ જાની તેમજ ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર કિંજલબેન ચૌધરીએ ત્રિદિવસીય શિબિર વિષયક વિસ્તૃત માહિતી આપી. પ્રથમ દિવસની શિબિરની શરૂઆતમાં શારદેને યાદ કરી સમૂહ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. પ્રાર્થના બાદ ગુજરાત એસપીસી વડા હસમુખભાઈ પટેલના યુટ્યુબના માધ્યમથી એસપીસી વિશેના વક્તવ્યને સાંભળ્યા બાદ હાઈસ્કૂલના આચાર્ય શ્રી ડૉક્ટર વીએમ ચૌધરી સાહેબે એસપીસી બાબતે એસપીસીના કેરેટ્સ સાથે વાર્તાલાપ કર્યો હતો, જેમાં સૌ કેરેટ્સ હર્ષભેર જોડાયા હતા. વાર્તાલાપ બાદ લગભગ 10 જેટલા કુમાર અને કન્યા કેરેટ્સ દ્વારા મારો હીરો એવા એમના રોલ મોડલ વિશે વાત કરી અન્ય કેડેટ્સને તેમના જીવન ચરિત્રથી પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો હતો. થોડા વિરામ બાદ વાંચનની સૂટે વિશે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંચનની ટેવ તેની ઉપયોગિતા વિશે શવને પ્રાથમિક કુમાર અને કન્યા શાળાના સીપીઓ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા અને સાથે સાથે પ્રજા અને પોલીસ વચ્ચેના સંબંધો વિશે પણ વર્ગ ચર્ચા રાખવામાં આવી હતી. સાંજના સમય શાળાના મેદાનમાં કેરેટ્સમાં સાહસિકતા વિશે હેતુથી રોપ ક્લાઇમ્બિંગ કરવામાં આવ્યું હતું અને બોલ ગેમ પણ રમાડવામાં આવી હતી. થોડા મનોરંજન બાદ કોમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પાબેન જાની, ડીઆર કિંજલબેન ચૌધરી, અન્ય સીપીઓ તેમજ તમામ કેરેટ્સ દ્વારા સફાઈ અભિયાન તેમજ વૃક્ષારોપણ કરી પર્યાવરણ બાબતે જાગૃતિ ફેલાવવાનો પણ પ્રયાસ કરાયો હતો. પ્રથમ દિવસીય શિબિરના અંતે ડીઆઈ કિંજલબેન દ્વારા સૌ કેરેટ્સ માટે અલ્પહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રથમ દિવસની શિબિરમાં શાળાના વરિષ્ઠ શિક્ષક બાબુભાઈ પરમાર, કિશનભાઈ પટેલ તેમજ રમેશભાઈ